સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર નવ રાષ્ટ્રીય આવક તો આપણે રાષ્ટ્રીય આવક માપવાની ત્રણ પદ્ધતિઓ છે બરાબર તેમાં સૌ પ્રથમ ઉત્પાદનની પદ્ધતિ વિશે આપણે અભ્યાસ કર્યો તો આજે આપણે આ વિડીયોની અંદર બીજી પદ્ધતિ એટલે કે આવકની પદ્ધતિ વિશે અભ્યાસ કરવાના છે આવકની પદ્ધતિ તો રાષ્ટ્રીય આવક માપ માપવાની આવકની પદ્ધતિ છે એ પ્રોફેસર પીગુની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે તો વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો કરવાથી રાષ્ટ્રીય આવક જાણી શકાય છે બરાબર તો રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં ઉત્પાદનના સાર ચાર સાધનોને ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર તો આવકની પદ્ધતિની અંદર પ્રોફેસર એસપી પીગુ બરાબર એમણે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી છે કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય પ્રાપ્ત કરેલ આવકનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક બરાબર વર્ષ દરમિયાન દેશના નાગરિકો દ્વારા જે રાજ્ય જે આવક પ્રાપ્ત કરે છે તેનો સરવાળો તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે બરાબર તો વર્ષ દરમિયાન દેશના નાગરિકો છે એ કઈ રીતે આવક પ્રાપ્ત કરે છે તો કે તો એ આવક શેની હોય છે બરાબર તો કે એ આવક છે ઉત્પાદનના ચાર સાધનોની હોય છે બરાબર તો ઉત્પાદનના ચાર સાધનો વિશે આપણે આગળ પણ અભ્યાસ કરી ગયા તો કયા કયા છે તો કે જમીન મૂડી શ્રમ અને નિયોજક બરાબર તો એ આપણા ઉત્પાદનના ચાર સાધનો છે બરાબર તો ઉત્પાદનના ચાર સાધનોની આવકનો સરવાળો તેને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે બરાબર તો ઉત્પાદનના સાધનોનો સરવાળો કરવામાં આવે છે તેમાંથી જે રાષ્ટ્રીય આવક છે એ કહી શકાય તો સાધનોના આ સાધનોને વળતર સ્વરૂપે આવક કઈ રીતે થાય છે બરાબર તો ઉત્પાદનના જે ચાર સાધનો છે જમીન મૂડી શ્રમ અને નિયોજક આની આવક છે એ વળતર સ્વરૂપે કઈ રીતે થાય છે તો જોઈએ તો જમીન દ્વારા શું આપણને મળે છે ભાડું મળે છે બરાબર મૂડી દ્વારા શું મળે છે તો કે વ્યાજ મળે છે અને શ્રમ દ્વારા વેતન મળે છે અને નિયોજક એ નફો આપે છે બરાબર નિયોજક છે એ નફો આપે છે તો જમીન મૂડી શ્રમ અને નિયોજક એટલે કે ભાડું વ્યાજ વેતન અને નફો આ જે ઉત્પાદનના સાધનોની આવકનો સરવાળો તેને રાષ્ટ્રીય આવક કહી શકાય બરાબર તો વિદેશમાંથી મળતી આવક ઉમેરાય અને વિદેશી સાધનોએ કરેલી ચુકવણી છે એ બાદ કરવામાં આવે છે તો રાષ્ટ્રીય આવકની અંદર છે એ આવકની પદ્ધતિની અંદર વિદેશમાંથી જે આવક છે બરાબર તો એ આવક છે એ ઉમેરવામાં આવે છે વિદેશમાંથી જે મળતી આવક છે અને વિદેશના સાધનોને કરેલી ચૂકવણી છે એ બાદ કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જોઈએ તો પેટ્રોલની ખરીદી બરાબર તો પેટ્રોલ આપણે ખરીદીએ છીએ બરાબર બીજા દેશ પાસેથી તો એ જે વિદેશી હુંડિયામન આપણે ચૂકવવું પડે છે તો એ જે વિદેશી હુંડિયામન છે એને બાદ કરવામાં આવે છે તો આ રીતે જે એ આવકની પદ્ધતિ દ્વારા જે ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે મળે છે બરાબર જે બાદ કરેલી રકમ છે એને ચોખ્ખી આવક રાષ્ટ્રીય આવકની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે તો પ્રોફેસર પીગુએ જે રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા આપી બરાબર કે વર્ષ દરમિયાન દેશના નાગરિકો અને રાજ્ય પ્રાપ્ત કરેલ આવકનો સરવાળો એને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે બરાબર રાષ્ટ્રીય આવક ઉત્પાદનના ચાર સાધનો દ્વારા મળે છે તો એ વળતર સ્વરૂપે તો કઈ રીતે તો કે જમીન દ્વારા ભાડું મૂડી દ્વારા વ્યાજ શ્રમ દ્વારા વેતન અને નિયોજક નફો આપે છે બરાબર ત્યારબાદ વિદેશમાંથી મળતી આવક છે એ ઉમેરાય છે અને વિદેશી હુંડિયા આપણે ચૂકવવું પડે છે બરાબર વિદેશમાંથી આપણે ખરીદી કરીએ તો વિદેશી ઊંડામણ ચૂકવવું પડે છે તો એ વિદેશી ઊંડામણ છે એ બાદ કરવામાં આવે છે તેથી રોજ ચોખ્ખી રાષ્ટ્રીય આવક શોધી શકાય છે બરાબર હવે આ આવકની ગણતરીમાં લેવામાં આવે છે બરાબર તો હવે કેટલીક મહત્ત્વની બાબતો છે રાષ્ટ્રીય આવકની જે પદ્ધતિ છે એની કેટલીક મહત્ત્વની બાબતો છે એમાં રાષ્ટ્રીય આવકની પદ્ધતિમાં જે કઈ આવકોને ગણતરીમાં લેવામાં આવે છે અને કઈ આવકોને ગણતરીમાં નથી લેવામાં આવતી બરાબર તો તે આપણે જોઈએ તો સૌ પ્રથમ તો આપણે ગણતરીમાં લેવામાં આવતી આવકો વિશે અભ્યાસ કરીએ એમાં સૌ પ્રથમ છે પહેલું સાધનોની આવક સાધનોની આવક ગણવી બરાબર તો ઉત્પાદનના સાધનો નીચે પ્રમાણે મળતી આવકો ગણી શકાય એમાં પહેલું છે ભાડા ભાડાની આવક તો ભાડું બરાબર ભાડાની આવક તો જમીન મકાન ભાડું જમીન મકાનનું ભાડું છે બરાબર પછી આરોપિત ભાડું પછી પેટર્ન અને કોપીરાઇટ બરાબર આ જે આના દ્વારા જે ભાડું મળે છે એને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે તો કે જમીન મકાન વગેરેનું જે ભાડું મળે છે તે આવક તરીકે ગણાય છે અને પોતા પોતાના મકાનમાં રહેતા હોય તેમને પણ ભાડાની આવક મળે છે એમ માની આરોપિત ભાડું પણ ગણાય છે બરાબર અને પુસ્તકો અને કોપીરાઈટ અને પેટર્ન જેવા અધિકારીઓને કારણે મળતી આવક પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે તો ભાડાની આવકની અંદર જમીન મકાન દ્વારા મળતું ભાડું પછી કોપીરાઈટ બરાબર કોપીરાઈટ અને પેટર્ન એના દ્વારા જે મળતી આવક પણ ગણવામાં આવે છે અને આરોપિત ભાડું બરાબર તો આરોપિત ભાડા વિશે કોને કહેવાય તો એના વિશે આપણે આગળના આગળ અભ્યાસ કરી ગયા છે કે આરોપિત ભાડું એટલે કે જે મકાનમાં આપણે રહીએ છીએ બરાબર એ મકાન છે આપની માલિકીનું છે અને ત્યાર પછી થોડા સમય પછી આપણે એ મા મકાનમાં રહેતા નથી અને આપણે જે મકાન છે એ ભાડા આપી દઈએ છીએ બરાબર એના દ્વારા જે ભાડું મળે છે તેને આરોપિત ભાડું કહેવામાં આવે છે બરાબર તો આરોપિત ભાડું પણ ધ્યાનમાં લેવામાં આવે છે પછી કોપીરાઈટ અને પેટર્ન બરાબર જે વળતર મળે છે તેને સમાવેશ ભાડાની આવકમાં થાય છે બરાબર કોપીરાઈટ અને પેટર્ન દ્વારા જે વળતર મળે છે તેની આવક ત્યારબાદ વ્યાજની આવક તો લોકોને વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે પરંતુ વ્યાજ તરફથી મળતું વ્યાજ બાકાત રખાય છે કારણ કે રાજ્ય કરવેરા દ્વારા આવક મેળવે છે અને વ્યાજ તરીકે એ નાનું ચૂકે છે એટલે માત્ર નાનાની હેરફેર થાય છે એટલે વ્યાજની આવક બરાબર મૂડી પર જે વ્યાજ મળે છે તેનો સમાવેશ છે એ વ્યાજની આવકની અંદર ગણવામાં આવે છે પણ સરકાર દ્વારા જે ક સરકાર દ્વારા જે વ્યાજ આપવામાં આવે છે બરાબર એનો છે એ મૂડી વ્યાજની અંદર કરવામાં આવતું નથી કારણ કે સરકાર છે એ તરત જ કરવેરા પણ ઉઘરાવે છે બરાબર એટલે એને ગણતરીમાં લેવામાં આવતું નથી ફક્ત મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેને જ ગણતરીમાં લેવામાં આવે છે તો લોકોએ વર્ષ દરમિયાન મૂડી ઉપર જે વ્યાજ મળે છે તેની ગણતરી થાય છે પરંતુ રાજ્ય તરફથી મળતું વ્યાજ બાકત રખાય છે કારણ કે રાજ્ય સરકાર કરવેરા દ્વારા પણ આવક મેળવે છે એટલે રાજ્ય સરકાર દ્વારા જે વ્યાજ મળે છે એ આપે છે એ તો બરાબર છે પણ એની સામે રાજ્ય છે કરવેરા પણ ઉઘરાવે છે એટલે વ્યાજ તરીકે એ નાનું ચૂકવે છે એટલે માત્ર નાનાની હેરફેર જ થાય છે અહીંયા પણ વ્યાજ ગણાતું નથી બરાબર ફક્ત મૂડી ઉપર જે વ્યાજ મળે છે એ જ ગણવામાં આવે છે બરાબર બાકી તો નાનાની હેરફેર થાય છે કે સરકાર વ્યાજ આપે પણ એની સામે કરવેરા પણ ઉઘરાવે છે બરાબર આગળ છે વેતનની આવક તો શ્રમિકોએ વર્ષ દરમિયાન તેમના કાર્યના બદલામાં જે વેતન અને પગાર મળે તેને ગણવામાં આવે છે બરાબર તો કે શ્રમિકો હોય બરાબર એટલે કામદારો ને જે કર્મચારીઓ હોય કોઈપણ કહો બરાબર એમને જે વેતન અને પગાર મળે બરાબર સરકારી કર્મચારી હોય કે કોઈ પણ તો તેના દ્વારા જે વેતન આપવામાં આવે છે તો તેને રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવે છે એટલે કે ગણતરીમાં લેવામાં આવે છે આગળનું છે નફાની આવક એટલે રોકાણકારો નિયોજકો જે નફા અને ડિવિડન્ડ રૂપી આવક મળે છે તે ગણાય છે કંપનીઓમાં અનામત અને નફા અને તેના ઉપર ચૂકવાતા કરવેરાનો સમાવેશ પણ થાય છે તો રોકાણકારો નિયોજકો જે નફા અને ડિવિડન્ડ રૂપી આવક મેળવે છે બરાબર તો તે ગણવામાં આવે છે અને કંપનીઓ અનામત નફા અને તેના ઉપર ચક ચૂકવાતા જે કરવેરા એનો પણ સમાવેશ કરવામાં આવે છે એટલે તેને પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવામાં આવે છે હવે આગળ છે ન ગણવામાં આવતી આવકો બરાબર તો આવકની પદ્ધતિ દ્વારા જે રાષ્ટ્રીય આવક છે એની અંદર પહેલાં આપણે આગળ ગણવામાં આવતી આવકો જોઈ હવે ન ગણવામાં આવતી આવકો તો ન ગણવામાં આવતી આવકોમાં કઈ આવકોનો સમાવેશ થાય તો કે રાષ્ટ્રીય આવક માપવાની આવકની પદ્ધતિમાં બક્ષિસ ઇનામ ભેટ લૂંટની આવક ચોરી બેકારી ભથ્થાની આવક કે વૃદ્ધાશ્રમમાં મળતી સરકારી સહાયની આવક લોટરીની આવક વગેરે જેવી આવકો રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી બરાબર તો આગળ પણ આપણે અભ્યાસ કરી ગયા કે ન ગણવામાં આવતી આવકો બરાબર તો એમાં દાન ધર્માદામાં આપેલી આવક છે એ ગણવામાં આવતી નથી બરાબર કોઈકને બક્ષીસ આપો અથવા ઇનામ આપો ભેટ આવો અથવા તો કોઈ લૂંટી જાય બરાબર લૂંટ ચલાવાય તો આ બધી છે એ ગેરકાયદેસરની આવક કહેવાય ચોરી બેકારી પછી બેકારી ભથ્થું બરાબર સરકાર દ્વારા જે બેરોજગાર લોકો હોય એને ભથ્થું આપવામાં આવે અથવા વૃદ્ધા સમાજે મળતી સરકારી સહાય એને પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવામાં આવતી નથી બરાબર ત્યારબાદ આગળ છે સરકાર દ્વારા અપાતી સબસિડી પણ બાદ કરવામાં આવે છે સરકાર જે સબસિડી આપે છે બરાબર અમુક ચીજ વસ્તુઓ ઉપર ઘણી બધી જગ્યા ઘણી બધી જગ્યાએ સરકાર દ્વારા સબસિડી ચૂકવવામાં આવે છે એ સબસિડી છે એ બાદ કરી બાદ કરીને જે ગણવામાં આવે છે બરાબર સબસિડી છે એ હંમેશા બાદ કરવામાં આવે છે એને પણ રાષ્ટ્રીય આવકની અંદર ગણવામાં આવતું નથી ત્યારબાદ ચોથું છે વિદેશી ચોખ્ખી આવક ઉમેરવામાં આવે છે એટલે કે નિકાસ આયાત તો વિદેશની ચોખ્ખી આવક છે એ ઉમેરવામાં આવે છે બરાબર કે વિદેશ દ્વારા જે આપણને આવક પ્રાપ્ત થાય એટલે નિકાસ નિકાસ આયાત જે થાય તેમાંથી જે આવક પ્રાપ્ત થાય તો તેને ગણતરીમાં લેવામાં આવે છે બરાબર પાંચમું છે વપરાશી માલના સોદામાંથી મળતી કમિશન કે દલાલીની આવક છે એ ગણાય છે અને છઠ્ઠું જે આવકોથી અર્થતંત્રમાં વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય તેવી આવકો પણ ગણતરીમાં લેવામાં આવે છે એટલે જે આવકોના અર્થતંત્ર વસ્તુ અને સેવાના ઉત્પાદનનો પ્રવાહ વહેતો હોય જેનાથી અર્થતંત્રમાં વસ્તુઓના નાણાકીય મૂલ્યમાં વધારો થતો હોય બરાબર એવી વસ્તુઓ કે સેવાઓ છે જેથી નાણાકીય મૂલ્યની અંદર વધારો થાય છે તો તેવી આવકો છે એ ગણતરીમાં લેવામાં આવે છે રાષ્ટ્રીય આવક કે આપણા દેશના અર્થતંત્રની વસ્તુ અને સેવાઓ એનો જે ઉત્પાદનનો પ્રવાહ વહે છે બરાબર તેમાં જે અમુક એવી વસ્તુઓ અને સેવાઓ છે જેને મૂલ્યમાં વધારો થતો હોય બરાબર તો તેને ગણવામાં આવે છે ત્યારબાદ સાતમું છે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી દાખલા તરીકે મોબાઈલના નવા મોડેલ આવતા જૂના મોડેલના વેચાણથી જે આવક થાય તે ગણાતી નથી એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી બરાબર એટલે કે મોબાઈલના નવા મોડલ આવતા જૂના મોડલમાંથી જે આવક વેચાણ થાય તેમાંથી જે આવક થાય તે એ ગણતરીમાં લેવામાં આવતી નથી કારણ કે પ્રથમવાર જે વસ્તુનું ઉત્પાદન થાય અને વેચાણ થાય તેને જ રાષ્ટ્રીય આવકની અંદર ગણતરીમાં લેવામાં આવે ફરીવાર જે વસ્તુનું ઉત્પાદન અને વેચાણ થાય તેને રાષ્ટ્રીય આવકમાં છે એ ગણવામાં આવતું નથી બરાબર એટલે કે સેકન્ડ હેન્ડ વસ્તુની આવકનો સમાવેશ થતો નથી બરાબર તો આ હતી આપણી આવકની પદ્ધતિ બીજી પદ્ધતિ આવકની પદ્ધતિ બરાબર તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ખર્ચની પદ્ધતિ વિશે અભ્યાસ કરીશું ત્યાં સુધી સર્વને જય નારાયણ